પ્રજાને ધર્મ આવતા હતા એક વર્ષમાં 250 દિવસ કર્ફ્યુ લેતો ખંભાતમાં અનેક વાર રમખાણો કરે કોઈ પગલા નતા ભરાતા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ નથી નાખો પડ્યો અને ખંભા જેવું છમકલું કરે ને તો તરત જ સાફ સફાઈની વ્યવસ્થા થઈ જાય થઈ જાય છે કે નહીં બોલો ખંભા દ્વારા થઈ જાય છે કે નહીં આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તમે બધાએ કોરોનાની રસી લીધી છે કે નથી લીધી ભાઈ જેને લીધી હોય બે હાથ ઊંચા કરો બે ડોઝ લીધા હોય તો બધાની થઈ ગઈ ને ભાઈ કોઈએ ચાર આના આપવા પડે નરેન્દ્રભાઈએ 230 કરોડ કોરોનાના ડોઝ મફત લગાડવાનું કામ કર્યું પહોંચ લેવા જવું પડ્યું છે મોબાઈલ પર આવી જતી હતી પહોંચ બેનો બોલો આવતી હતી કે નથી આવતી આ રાહુલ બાબા એ વખતે પોલિટિક્સ કરવાનો ટ્રાય કર્યો કે ભાઈ આ તો મોદી રસી છે લેતા નહીં તો એમનું કોણ માને તમે બધા લઈ લીધી પછી એ રાતના અંધારામ જઈને પાછી મૂકી હાજર અરે ભાઈ કોરોનાના સમયમાં તો રાજનીતિ બંધ કરો અને નરેન્દ્રભાઈએ કોરોનાના સમયમાં જેમની રોજગારી ગઈ લોકડાઉનના કારણે એવા 80 કરોડ લોકોને 80 કરોડ લોકોને સવા બે વર્ષ સુધી દર વ્યક્તિ દર મહિને 5 કિલો અનાજ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર 13 કરોડ બહેનોને ઘરમાં ગેસના સિલિન્ડર આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું કોંગ્રેસ આવો ગરીબી વધારવાની વાત કરતા હતા 60-60 વર્ષ સુધી તમારી 4 પેઢી શાસનમાં રહી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી જો ગરીબી હટાવી હોત ને તો અમારા ભાગ્યમાં 13 કરોડ ગરીબ માતાઓને ગેસ આપવાનું ના આવે ભાઈ 13 કરોડ ગરીબ 3 કરોડ થી વધારે ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું અને 80 કરોડ ગરીબોને 5 લાખ સુધીનો બધો ખર્ચો મા કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતના કાર્ડથી ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું અને 10 કરોડ બહેનોના ઘરમાં શૌચાલય બનાવ્યા જેથી બહેને સવારે શરમથી કુદરતની ક્રિયા ના કરી ગરીબોની વાત આ કોંગ્રેસે કરી અરે તમે તો ગરીબોનું લોહી પીવામાં કશું બાકી નથી રાખ્યું ગરીબોનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી કરી છે નરેન્દ્રભાઈએ સમગ્ર દુનિયાની અંદર દેશનું નામ ઊંચું કરવાનું કામ કર્યું છે આજ ભારતનો દબદબો સમગ્ર દુનિયાની અંદર છે યુક્રેન અને રશિયામાં યુદ્ધ થયું આપણા 35,000 બાળકો સ્ટુડન્ટ ત્યાં આગળ ભણતા હતા મા બાપના જીવ પડી કે બંધાયા સ્વાભાવિક રૂપે ચિંતા થાય બે બાજુથી તોપમારા મિસાઇલ્સ ગોળીઓ નરેન્દ્રભાઈએ યુક્રેનના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિનો ફોન કર્યો કે મારા 35,000 બાળકો ત્યાં છે ભાઈ 3 દિવસ યુદ્ધ બંધ રાખો બધા પાછા આવી જાય અને મિત્રો 3 દિવસ સુધી રશિયા અને યુક્રેનની તોપો બંધ રહી અને ભારતના 35,000 છોકરાઓ સહી સલામત પોતાના ઘરે પાછા આવી ગયા આનું નામ કહેવાય ભારતનો વટ દુનિયાભરના અર્થતંત્રમાં ભારતનું અર્થતંત્ર 11મા નંબરે મનમોહનસિંહ છોડીને ગયા હતા કશું નહોતું હોતા અટલજી 11મા નંબરે આપ્યા એને આ એક નંબરે ખો એમને નરેન્દ્રભાઈ નાખી કોઈ વધારો ના કર્યો નરેન્દ્રભાઈએ 8 વર્ષમાં ભારતના અર્થતંત્રને 8મા નંબરેથી 5મા નંબરે લાવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની અંદર 1,05,000 કરોડના રોડ રસ્તા પુલ ટ્રેન મેટ્રો
बुलेट ट्रेन बंदरों बनावाना आ काम नरेंद्र मोदी करी अने हूँ तमने गेरंटी आपीने जोउं छुं खंभा द्वारा मारी वात याद राखजो अत्यारे तमारी संपत्ति छे ने एनाथी तमारो छोकरो तमारा जीवड़ो थाय त्यारे चार गणीथी वधार थाय एटलो आर्थिक फायदो भारतनो थवानो छे भाई आ वात मारी याद राखजो नरेंद्र भाईए समग्र देश ने परिवर्तन देश नी अंदर आर्थिक विकास नी शुरुआत करी देश ने सलामत कर्यो देश नु गौरव वधार्यो आपणा आस्था केन्द्रो नो पुनरोद्धार कर्यो अने एटला माटे आ कोंग्रेसियाओ गमे एटला फाफा मारे ने भाई देशभरमां क्यांय मेर पड़तो नथी को क्यांय नथी पड़तो न फरता फरता गुजरात में आया छे आखा देश ना विकास नी शुरुआत जो क्या थी थई होय ने तो नरेंद्र भाई आपड़ा गुजरात थी करी छे क्या थी करी छे भाई जो की बोलो क्या थी करी तो गुजरात में खोटो दाखलो गणाय गणाय आपड़े आ कांग्रेस जन पैसा ना देता नहीं तो परिवार हुल्लड़ो थशे अने परिवार तकलीफ उभी थशे आ वक्ते प्रचंड बहुमती थी खंभात नी अंदर भारतीय जनता पार्टी ना आगर आवे भारतीय जनता पार्टी ना उम्मीदवार ने जीतारे को मने जीतारशो अरे हमने भाई हाथ ऊपर करी को हम तो थोड़ू मानी लो वाणियो छु तो जरा हाथ ऊपर करी को जीतारशो कमर ना निशान पर बटन दबाओ छो भूपेंद्र भाई ना हाथ मजबूत करशो नरेंद्र भाई ना हाथ मजबूत करशो तो बन्ने हाथ उठाई विजय ना संकल्प की मुट्ठी भींची प्रचंड आवाज थी बोलिए भारत माता की भारत माता की भारत माता